ગઈકાલ જેવું ચોઘડ્યું. સમી સાંજે ફરીથી વરસાદ. અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે. વરસાદી ઝાપટા એસજી હાઈવે, બોરકદેવ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદના પણ સમાચાર મળી રહ્યા છે. દિવસ દરમિયાન ભારે બફારા બાદ બપોર બાદ વાદળોનો ઘેરાવ શરૂ થયો. હવામાન વિભાગે પણ આગાહી કરી છે અને આગાહી પ્રમાણે સવા 9 વાગ્યા બાદ વરસાદી ઝાપટું પડ્યું. અનેક વિસ્તારોમાં વરસાદની ઝાપટા પડી રહ્યા છે. ખાસ તો એસજી હાઈવે, બોરકદેવ, વેજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ગઈકાલે આઈપીએલની ફાઇનલ પણ વરસાદના વિઘ્નના કારણે ટોસ પણ ન થઈ શક્યું. આજે ફરીથી આઈપીએલ ફાઇનલ રમાઈ રહી છે, પરંતુ હાલની દ્રષ્ટિએ પશ્ચિમ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આગાહી પ્રમાણે પૂર્વ અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડી શકે. અમદાવાદમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે કમોસમી ઝાપટું. વાત ઉત્તર ગુજરાતની બનાસકાંઠાના સરહદી પંથકમાં કરા સાથે વરસાદ થયો. સુઈ ગામના બુરુ સહિત પંથકમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કરા પડ્યા. જાણે ઉત્તર ગુજરાત કે જ્યાં પાણીની સમસ્યા સૌથી વધુ છે તે ઉત્તર ગુજરાતનું થરાદ અને સુઈગામ વિસ્તાર જાણે શિમલામાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. જેટલી ગતિથી વરસાદ પડે એટલી જ ગતિથી કરા પડતા રસ્તા પર બરફની ચાદર છવાઈ હતી અને છેલ્લા અમુક દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ, ઉત્તર ગુજરાત સહિત કરાનો વરસાદ થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ આવીએ. ગોંડલમાં પણ કરા સાથે વરસાદ થયો. ગોંડલમાં કરા સાથે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને વરસાદ સાથે કરા પડતા જાણે રસ્તા અને જમીન પર બરફની ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. બપોર બાદ ભારે પવન સાથે વરસાદ થતા રોડ રસ્તા પર પાણી ભરાયા હતા. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આવનાર 2 થી 3 દિવસમાં વરસાદની આગાહી કરી છે અને પવન સાથે પણ વરસાદની આગાહી કરી છે. 40 થી 50 કિલોમીટરની ગતિએ પવન પણ ફૂંકાઈ શકે છે અને આ સ્થિતિમાં ચોમાસું મોડું થવાની વકી સાથે માવઠાનો વધુ એક રાઉન્ડ જે અંદાજિત 4 તારીખ સુધી ચાલશે. ગોંડલ અને આસપાસમાં કરા સાથે વિસ્તાર. યાત્રાધામ વીરપુરની વાત કરીએ. વીરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે બપોર બાદ વરસાદ થયો. ચોમાસા શરૂ થતા પહેલા જ આ વિસ્તારમાં વધુ એક માવઠાનો રાઉન્ડ જોવા મળ્યો. આ પહેલા પણ વીરપુર અને આસપાસના વિસ્તારોમાં માવઠાથી પાક નુકસાની થઈ ચૂકી છે. દિવસ દરમિયાન બફારાનો માહોલ હતો, જે બાદ ભારે પવન સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયો. અમરેલી શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદ થયો. અમરેલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો હતો. પવનની ગતિ પણ વધુ જોવા મળી. આ કોસ્ટલ બેલ્ટમાં સતત માવઠું અને વરસાદથી અહીંના ખેડૂતો પરેશાન છે. બપોર બાદ વરસાદી માહોલથી રોડ રસ્તા પાણીથી છલકાયા હતા. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાના અને વીજ પોલ ધરાશાયી થવાની ઘટના પણ બની હતી. તો આ તરફ અમરેલીના બાબરામાં પણ બાબરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ થયો. બાબરાના ફુલઝર, બડેલ, પીપરિયા, ખીજડીયા, કોટડા, મોટા દેવળિયા અને ધરાઈમાં પવન સાથે વરસાદ થયો. બાબરા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પવનના કારણે થોડા સમય માટે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી અને બાદમાં ધોધમાર વરસાદ થયો. કચ્છ વિસ્તારમાં પણ વિપરીત સ્થિતિ છે. 1 થી વધુ માવઠા બાદ ફરી એક વખત કચ્છમાં માવઠું. અંજાર, આદિપુર, ગાંધીધામમાં ભારે પવન સાથે વરસાદ થયો. કચ્છના જોડિયાનગરમાં વીજ પોલ ધરાશાયી થતા કેટલાક વિસ્તારમાં પાણીની ટાંકીઓ પણ હવામાં ઉડી હતી. પતરા ઉડવાની પણ ઘટના બની હતી. ભારે પવન સાથે ગાંધીધામ અને અંજારમાં કમોસમી વરસાદ.